નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું મુકેશ પટેલ શ્રી વિદ્યાનગર પ્રાઇમરી સ્કૂલ તરફથી તમને આવકારું છું ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ ત્રણ માહિતીનું નિયમન ભાગ છ વિભાગ ઈ મધ્યસ્થ આપેલ માહિતીને ચઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચે રહેલો પ્રાપ્તાંક એ માહિતીનો મધ્યસ્થ છે એટલે મધ્યસ્થ શોધવા માટે આપણને જે પ્રાપ્તાંકો આપેલા છે પ્રાપ્તાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવા પડે અને એ ક્રમમાં ગોઠવ્યા બાદ બરાબર વચ્ચે રહેલો જે પ્રાપ્તાંક છે તે માહિતીનો મધ્યસ્થ બને સૂત્રો આપવામાં આવેલા છે માહિતીનો મધ્યસ્થ શોધવા માટેના એકી સંખ્યામાં પ્રાપ્તાંકો હોય એટલે કે પ્રાપ્તાંકની સંખ્યા પાંચ સાત નવ વગેરે હોય ત્યારે મધ્યસ્થનું સૂત્ર આપણને મળે મધ્યસ્થ બરાબર એન પ્લસ એક છેદમાં બે મો પ્રાપ્તાંક એન એટલે પ્રાપ્તાંકની સંખ્યા થશે પાંચ પ્રાપ્તાંક હોય તો એની જગ્યાએ આપણે પાંચ મૂકી દેવાના અગિયાર પ્રાપ્તાંક આપ્યા હોય તો એની જગ્યાએ અગિયાર મૂકવાના આ એકી સંખ્યા માટેની વાત થઈ બીજું સૂત્ર છે બેકી સંખ્યામાં પ્રાપ્તાંક એટલે પ્રાપ્તાંકની સંખ્યા બે ચાર છ આઠ દસ બાર વગેરે આપેલા હોય ત્યારે આ સૂત્ર મૂકવાનું આપણે મધ્યસ્થ બરાબર એન છેદમાં બે મોં પ્રાપ્તાંક પ્લસ એન છેદમાં બે પ્લસ એક મોં પ્રાપ્તાંક આખાના છેદમાં બે તો આ બે સૂત્રની મદદથી મધ્યસ્થ શોધી શકાય પણ યાદ રાખજો મધ્યસ્થ શોધવા માટે આપેલા પ્રાપ્તાંકોને ફરજિયાતપણે ચઢતા કે ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાના પછી જ મધ્યસ્થ શોધવા માટેની આગળ ગણતરી ચાલુ કરવાની પ્રશ્ન આપેલો છે તમને એક નીચેની માહિતીનો મધ્યસ્થ શોધો પ્રાપ્તાંકો આપેલા છે બે સાત ત્રણ નવ પાંચ તો પ્રાપ્તાંકને ચડતા ક્રમમાં ગોઠવતા અને પ્રાપ્તાંકને જો ચડતા ક્રમમાં ગોઠવી દીધા બે ત્રણ પાંચ સાત નવ કેટલી સંખ્યા છે ગણી લો તો અહીંયા પાંચ પ્રાપ્તાંક છે એટલે અહીં એન બરાબર પાંચ કૌશમાં એકી સંખ્યા અને એકી સંખ્યા હોય તો મધ્યસ્થનું પહેલું સૂત્ર આવે મધ્યસ્થ બરાબર એન પ્લસ વન છેદમાં બે મો પ્રાપ્તાંક બરાબરની છે બરાબર અને એનની જગ્યાએ આપણે પાંચ લઈ લેવાના તો એની જગ્યાએ પાંચ મૂકી ગયા પાંચ વત્તા એક છેદમાં બે મોં પ્રાપ્તાંક એટલે પાંચ વત્તા એક એટલે છ થશે છ ભાગ્યા બે મો પ્રાપ્તાંક અને છને જ્યારે બે વડે ભાગ્યા ત્યારે ત્રણ આવે એટલે ત્રીજો પ્રાપ્તાંક અથવા તો ત્રણ મોં પ્રાપ્તાંક અને અહીંયા તમે જોવો છો કે ત્રીજો પ્રાપ્તક કયો દેખાય છે તો આ પહેલો પ્રાપ્ત છે આ બીજો છે અને આ આપણને ત્રીજો પ્રાપ્તાંક દેખાય છે અને કયો છે ત્રીજો પ્રાપ્તાંક પાંચ છે માટે જવાબમાં લખાઈ ગયો જોઈ લો મધ્યસ્થ બરાબર પાંચ તો આવી રીતે આપણે મધ્યસ્થ શોધી શકીએ પરંતુ મધ્યસ્થ શોધવા માટે એક શબ્દમાં જવાબ આપવાનો હોય ખાલી જગ્યા હોય તો બાજુમાં લખેલું છે ટૂંકમાં એની મદદથી શોધવાનું કે વચ્ચેના ભાગમાં કયો પ્રાપ્તાંક આવે છે તો વચ્ચેનો પ્રાપ્તાંક પાંચ છે જોઈ લો ડાબી બાજુ બે પ્રાપ્તાંક અને જમણી બાજુએ બે પ્રાપ્તાંક એટલે વચ્ચે કોણ છે પાંચ અને માટે અહીંયા લખાઈ ગયો જો કે વચ્ચેનો પ્રાપ્તાંક પાંચ છે માટે મધ્યસ્થ બરાબર પાંચ તો આ એકી સંખ્યા હોય ત્યારે આ સૂત્ર મૂકવાનું એન પ્લસ વન છેદમાં બેમાં પ્રાપ્તાંક ત્યારબાદ બીજો એક દાખલો આપેલો છે પહેલો બીજો બંને જાતે આપેલા છે એકી અને કી સંખ્યાને ધ્યાનમાં રાખીને એટલે તમને ખ્યાલ આવે એટલા માટે તો પ્રાપ્તાંકો આપી દીધેલા છે જોઈ લો ગણતરીની શરૂઆત કરીએ તો પ્રાપ્તાંકને ચડતા ક્રમમાં ગોઠવતા તો ચડતા ક્રમમાં ગોઠવી દીધા એકના એક પ્રાપ્તાંક ગમે તેટલી વખત હોય તો પણ લખવા પડે અને લખ્યા પછી ગણી લો પ્રાપ્તાંકની સંખ્યા કેટલી છે તો એક બે ત્રણ ચાર પાંચ છ છ પ્રાપ્તાંક છે એટલે બેકી સંખ્યા થઈ ગઈ અને બેકી સંખ્યા થાય તો પેલું સૂત્ર મોટું લખવું પડે મધ્યસ્થ બરાબર એન છેદમાં બે મો પ્રાપ્તાંક પ્લસ એન છેદમાં બે પ્લસ એકમો પ્રાપ્તાંક બરાબર અને જ્યાં એન છે એનની જગ્યાએ આપણે છ મૂકી દેવાના એટલે છના છેદમાં બે મો પ્રાપ્તાંક પ્લસ છના છેદમાં બે પ્લસ એકમો પ્રાપ્તાંક અને છને જ્યારે બે વડે ભાગીએ આપણે ત્યારે આપણને ત્રણ મળે છે એટલે ત્રીજો પ્રાપ્તાંક અને અહીંયા ત્રીજો લખ્યા પછી પાછળ ચોથો જ આવે કારણ કે છને બે વડે ભાગીએ એટલે ત્રણ થાય ત્રણ એક એટલે ચાર થઈ ગયા ને એટલે તમારે સીધું જ લખવાનું કે અહીંયા જે પ્રાપ્તાંક લખો એના પછીનો તરત અહીંયા લખી દેવાનો તો ચોથો પ્રાપ્તાંક અને આખાના છેદમાં બે ત્યારબાદ ત્રીજો પ્રાપ્તાંક એવો શબ્દ આપણે લખ્યો છે અહીંયા જુઓ તો ત્રીજો પ્રાપ્તાંક કયો છે તો આપણે જે ચડતા ક્રમમાં ગોઠવેલા છે એમાં જવું પડે ત્રીજો પ્રાપ્ત તો જોઈ લો ત્રીજો પ્રાપ્તંક કયો છે ત્રણ છે એટલે ત્યાં ત્રણ લખાશે પ્લસ અહીંયા ચોથો પ્રાપ્તાંક છે તો ચોથા નંબરે કોણ છે પાંચ છે માટે ત્રણ અને પાંચ લેવા પડે એટલે અહીંયા લખાઈ ગયું જોઈ લો ત્રણ વત્તા પાંચ અને છેદમાં બેના બે બંનેનો સરવાળો કરીએ તો કેટલો મળ્યો આઠ આઠ ભાગ્યે બે એટલે કે ચાર અને માટે મધ્યસ્થ ચાર બની ગયો તો બેકી સંખ્યા હોય તો આવી રીતે આ લાંબુ સૂત્ર મૂકીને ગણતરી કરવી પડે ઉદાહરણ સાત આપેલું છે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો તો કે તે મધ્યસ્થ મેળવી શકાય તેની વાત કરીએ તો સૌથી પહેલાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે મધ્યસ્થનો દાખલો જ્યારે પણ ગણતા હોય ત્યારે ભૂલ્યા વગર પહેલાં પહેલું કામ શું કરવાનું આપેલા જે પ્રાપ્તાંકો છે પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના તો પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવતા સૌથી નાની સંખ્યા પહેલાં ત્યારબાદ એનાથી મોટી ત્યારબાદ એનાથી મોટી એ પ્રમાણે ગોઠવતું જવું પડે અને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ સંખ્યા ગણી લો કેટલી થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે લખાઈ ગયું એન બરાબર સાત અને સાત એ એકી સંખ્યા છે એકી સંખ્યા હોય તો સૂત્ર કયું આવે નાનું સૂત્ર આવે મધ્યસ્થ બરાબર એન પ્લસ વન છેદમાં બે મોં એનની જગ્યાએ કેટલા મૂકી દેવાના સાત સાત વત્તા એક ભાગ્યા બે અને સાત વત્તા એક એટલે આઠ થયા એટલે આઠ ભાગ્યા બે મોં પ્રાપ્તાંક અને આઠને બે વડે ભાગ્યા એટલે ચાર આવે એટલે ચોથો પ્રાપ્તાંક તો ચોથા નંબરે કઈ સંખ્યા છે જોઈ લો આપણે જે ચર્તા ક્રમમાં ગોઠવી છે એમાંથી લેવાની આ પહેલી સંખ્યા બીજી સંખ્યા ત્રીજી સંખ્યા અને આ ચોથી સંખ્યા છે જો પચીસ છે તો એનો અર્થ એ છે કે મધ્યસ્થ બરાબર પચીસ ટૂંકમાં કહે તે કરી શકાય મેં તમને સમજાયેલું કે વચ્ચે જે પ્રાપ્તાંક આવે તે એનો મધ્યસ્થ બને તો આગળ ત્રણ પ્રાપ્તાંક છે પાછળ ત્રણ પ્રાપ્તાંક છે તો ત્રણ ત્રણની વચ્ચે પચીસ છે માટે સીધો જવાબ લખાઈ ગયો ટૂંકમાં કે વચ્ચેનો પ્રાપ્તાંક પચીસ છે માટે મધ્યસ્થ બરાબર પચીસ થાય તો આવી રીતે આ મધ્યસ્થના દાખલાઓ થાય આપણી જોડે તો જ્યારે પણ મધ્યસ્થ શોધવાનો થાય ત્યારે આપેલા પ્રાપ્તાંકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું અને ત્યારબાદ આ સૂત્રનો ઉપયોગ કરીશું આપણી જોડે જે દાખલાઓ છે તે મોટા ભાગે એકી સંખ્યામાં જ જોવા મળશે આજે ભાગ છનું કામ પૂરું કર્યું આપણે મધ્યસ્થની શરૂઆત કરી દીધી આવતી વખતે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેના દાખલાઓ આવશે એટલે તમારે પહેલાં જે મેં મધ્યક બહુલક અને આજે જે આપણે મધ્યસ્થની જે વાત કરી એ ત્રણે ત્રણના દાખલાઓની બરાબર પ્રેક્ટિસ કરવાની છે એ જો બરાબર આવડશે સમજણ હશે તો હવે પછીના વિભાગની અંદર આવતા જે દાખલાઓ છે એ સરળતાથી અને ઝડપી ગણી શકાશે તો મિત્રો આજે ભાગ છનું કામ પૂરું કર્યું આવતી વખતે ભાગ સાતની અંદર વધારે અભ્યાસ કરીશું